લાવો. ચર્ચા કરવા માંગીશ. દિલ્હી ગેંગરેપ બાદ સંસદ સુધી આ જે આખો ઇસ્યુ હતો સંસદ સુધી ગયો હતો. વાત પણ કરવામાં આવી હતી કે મહિલાઓને સુરક્ષાને લઈને હવે વધારે એગ્રેસિવ જોવા મળશે. પોલીસથી માંડીને તમામ લોકોએ મોટી મોટી વાતો કરી હતી. પરંતુ જ્યારે આશારામની વાત આવી રહી છે, દિલ્હી ગેંગરેપના આરોપીને જે રીતે સજા કરવાની વાત આવી રહી છે, લાગી રહ્યું છે કે આ વાત માત્ર કાગળ પૂરતી જ હતી. કાલે જે આપણે જે જ્યુવેલાઇનનું વર્ડિક સાંભળી, એકચ્યુઅલી બધાને આઈડિયા હતો ખરા પબ્લિકમાં કે આ થવાનું છે, કારણ કે મેક્સિમમ 3 વર્ષની સજા હતી ને 3 વર્ષમાં બી પેલા 8 મહિના કાઢી ચૂક્યો છે, એટલે હજી ઓછા મહિના થઈ ગયા. ટેક બેર ઇટ ઇન માઇન્ડ. ને સેકન્ડલી જેનું જે રિફોર્મ હોમ હોય છે, એમાં તો ટીવી બી જોવાય ને પેલા ગીતો બી ગવાય ને સ્પોર્ટ્સ બી રમાય, એવું સરસ રિફોર્મ હોમ છે. એટલે આ જે આખું થયું છે, એ વખતે બી જ્યારે નવા એન્ટી રેપ લોઝ બન્યા હતા ત્યારે બધાએ કહ્યું હતું, પબ્લિકે કહ્યું હતું કે આપણે આ જ્યુવેલાઇન એક્ટમાં ફેર કરવો છે. પણ અગેન એમાં કંઈક થોડી પોલિટિક્સ આવી ગઈ હતી અને એટલે જ્યુવેલાઇન એક્ટમાં ફરક નહોતો થઈ શક્યો, નહોતો પડી શક્યો. બીજી વાત કે જે અત્યારે જ્યાં જ્યુવેલાઇનની વાત કરી તો જે પ્રોસિક્યુશને ખાલી એને બર્થ સર્ટિફિકેટ પર કીધું કે હા એ નાબાલિક છે, પણ હજી એને જે સાયન્ટિફિક ટેસ્ટ એટલે છે બોન ટેસ્ટ છે સાયન્ટિફિક ટેસ્ટ એ નથી લીધા, જસ્ટ ટુ મેક શ્યોર કે નાબાલિક છે કે નહીં. થર્ડલી કે ઇફ ધ શું કહેવાય જે સંશોધન કહેવાય ને જે ન્યાયમાં સંશોધન કરવાનું હોય એની બહુ જરૂર છે જે નથી થઈ. એટલે આ રીઝન્સના લીધે આ જ્યુવેલાઇન અત્યારે બચ્યો છે. અને બટ આઈમને અનફોર્ચ્યુનેટલી જે મારું નોલેજ કહે છે કે અત્યારે અગર નવું બી લો એમેન્ડ થાય કે કંઈક બી થાય તો બી લોકો રેટ્રોસ્પેક્ટિવ એ નહીં જોઈ શકે. પણ ચલો મારે એ જ કહેવું છે કે આજથી જાગ્યા, આઈ ઓલવેઝ બિલીવ કે જાગ્યા ત્યારથી સવાર, તો એટલીસ્ટ આજથી તો આપણે એમાં સંશોધન કરીને કંઈક નવું કરીએ. એટલે તાકી આજકાલ યુ નો 18 યર્સ તો ભૂલી જવાનું, 18 યર્સ તો લોકો પરને છે, લેડીઝો પરને છે ને 18 યર્સ તો વોટિંગ એજ છે. એટલે આઈ થિંક હવે 16 યર્સ થવી જોઈએ. અને બીજો એક મારો પોઈન્ટ કેવો છે કે અત્યારે મારે જસ્ટ નોટ અ જોક બટ ઇઝ અ ફેક્ટ કે અગર આપણે જ્યુવેલાઇન માટે કહે છે તો કાલ ઉઠીને લોકો કહેશે કે જેને કે બાબાના જ બાપુના જ સમર્થકો કહેશે કે હવે આપણે સિનિયર સિટીઝન લો લાવીએ અને એમને સિનિયર સિટીઝન નાખી દઈએ. એટલે આઈ મીન ધીસ ઇઝ અ જોક, જોક ઓન ધ ડેમોક્રેસી, જોક ઓન અવર કોન્સ્ટિટ્યુશન. જે મિત્ર આપણે અહીંયા રોકવા માંગીશું.